પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલા કલકીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. પૂર્વ કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણમ છે કલકીધામના અધ્યક્ષ. કલકીધામમાં પીએમ મોદીએ કહ્યું, આજે સુદામા કૃષ્ણને પોટલીમાં કંઈ આપત તો તેમના પર પણ ભ્રષ્ટાચારનો કેસ થઈ જાય. જામનગરમાં એસપી મહેતા માર્કેટની દિવાલ ધરાશયી થતાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત. બિલ્ડિંગ નીચે નાસ્તાની લારી ચલાવતા વ્યક્તિ ઘાયલ. હરણી કેસમાં મહાનગરપાલિકાના બે અધિકારી સામે કાર્યવાહી થતાં આસિસ્ટન્ટ એન્જિનિયર્સ એકઠા થયા. એન્જિનિયર્સે કહ્યું કે અમારો બોટના ઇન્સ્પેક્શન કે મંજૂરીમાં કોઈ રોલ નહીં. બાબરા પંથકમાં પવનચક્કીની કામગીરીને લઈને અનેક વિવાદ. નીલવડા નજીક ફોરેસ્ટ વિસ્તારમાં પવનચક્કીનો માલ સામાન લઈ જતા વાહનોને અટકાવાયા. દાંતાના હળાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને રોષ. સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ. તો મોરબીમાં ટ્રક નીચે કચડાતા 4 વર્ષીય બાળકનું મોત. ટ્રક રિવર્સ લેતી વખતે બાળક કચડાયું. અમદાવાદમાં બન્યું દેશનું પહેલું સ્માર્ટ પાર્કિંગ. સિંધુ ભવન રોડ પર ક્યુઆર કોડથી સંચાલન કરતું પાર્કિંગ પોઈન્ટ. સુરતમાં વિદેશ મોકલવાના બહાને 45 લાખની ઠગાઈ. વર્ક પરમિટ આપવાના નામે 45 લાખ પડાવ્યા. ઠગ ટોળકીએ 3 લોકો પાસે 45 લાખ પડાવ્યા. સુરત કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા વિરોધ. આપના કોર્પોરેટર્સ દ્વારા કરવામાં આવ્યો વિરોધ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા. જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલમાં બરફવર્ષા.